દાંતીવાડા તાલુકાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ પર લોકોના ટોળે ટોળા ઉમટ્યા. સોશિયલ ડિસ્ટર્બન્સના ખુલ્લેઆમ ધજાગરા. બનાસકાંઠા જિલ્લાનો જીવાદોરી સમાન ગણાતો દાંતીવાડા ડેમ એક મોટો જળાશય ધરાવે છે, જ્યારે ઉપરવાસમાં વરસાદ સારા પ્રમાણમાં થતા બાલારામ અને વિશ્વેશ્વર નદી બંને કાંઠે ચાલુ છે, જેથી ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ હતી. જ્યારે ચોમાસુની એકાદ મહિના જેટલા દિવસો બાકી છે, ત્યારે દાંતીવાડા ડેમમાં છેલ્લા બે દિવસથી પાણીની સપાટી 561.85 ફૂટ નોંધવામાં આવી હતી, ત્યારે દાંતીવાડા ડેમમાં 6255 ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. ભયજનક સપાટી 604 ફૂટ છે. સીપુ ડેમમાં પાણીની સપાટીમાં પણ વધારો થયો છે, જ્યારે બીજી બાજુ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં દાંતીવાડા ડેમનું પાણીના સ્ત્રોત જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, જેમાં કોરોનાની મહામારી વચ્ચે સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમ છતાં સરકારના ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ સરકાર દ્વારા ફરજિયાત માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે અને માસ્ક ન પહેરનાર સામે 1000 દંડ વસૂલવાની હાઈકોર્ટ દ્વારા જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે દાંતીવાડા તાલુકાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં વરસાદી માહોલમાં પાણીની આવકમાં સતત વધારો થવાથી લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને સરકારની ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ કરતા લોકો સામે આવી રહ્યા છે. જ્યારે જોવાનું રહ્યું કે દાંતીવાડા ડેમના જવાબદાર અધિકૃત અધિકારીઓ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની મહામારી ઝઝૂમી રહી છે, ત્યારે દાંતીવાડા ડેમમાં પાણીના સ્ત્રોતમાં વધારો થવાથી લોકોના ટોળા એકઠા થઈ રહ્યા છે, ત્યારે દાંતીવાડા ડેમના અધિકૃત અધિકારીઓ દ્વારા કેમ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી? જો આવનાર સમયમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થશે તો જવાબદારી તો જોવાનું રહ્યું કે બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા દાંતીવાડા ડેમ પર અવર જવર કરતા લોકોના ટોળા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં, એ તો આવનારો સમય જ જાણે છે. બ્યુરો રિપોર્ટ, રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા.